गुड मॉर्निंग विद्यार्थी मित्रों, धोरण 6 विषय संस्कृत। हवे जो ये गया वीडियो में आपने वंदना पाठ पेलो अने चित्र पदानी 1 2 3 4 एम करी भणी गया, चोपड़ी में भी भणी गया अने स्वाध्याय पोथी में भी आपणे भणी गया। तो स्वाध्याय पोथी में आपणे पाठ बीज आकाश पद्धति पण आपणे भणी गया। मैं तमने गुजराती भाषांतर लखाव्युं हतुं ए तमारे नोटबुक में लखवानुं हतुं, અને હવે મેં તમને સ્વાધ્યાય પોથી નહીં પૂરાવી, તો આજે મેં સ્વાધ્યાય પોથી બ્લેકબોર્ડ પર પૂરાવી છે એ તમારે સ્વાધ્યાય પોથીમાં પૂરવાની રહેશે। જોઈએ આકાશ પદ્ધતિ પાઠ છે, એ આકાશ પડે છે એ મેં તમને સમજાવ્યું અને એમાં છે એ ટિપ્પણ આપણે સમજવાની છે। તો જોઈશું ટિપ્પણ હું તમને લખવાની બાકી છે। તો એકવાર તો મેં તમને પાઠ સમજાવ્યો ત્યારે મેં ટિપ્પણ લખી હતી, તો એ ટિપ્પણ લખી હતી, આ ટિપ્પણ લખવાની જરૂર નથી। તો ટિપ્પણ અને ખાલી સ્વાધ્યાય પોથી હું તમને ચોપડીમાંથી ખાલી સમજાવું છું, એ તમારે ક્યાંય લખવાની રહેતી નથી। તો જો એ ટિપ્પણ સસક એટલે કે સસલું, પતતી એટલે પડે છે, ભીત એટલે ડરેલો, ભવતી એટલે થાય છે, શૃગાલ એટલે શિયાળ, આગછતી એટલે આવે છે, વધતી એટલે બોલે છે, ધાવતું એટલે દોડો, અનુધાવતી એટલે કે પાછળ દોડે છે, કિંમત એટલે શા માટે, કૂતર એટલે ક્યાં, કિંમપી એટલે કંઈ પણ, અને પલાયન એટલે ભાગી જવું। જો વિદ્યાર્થી મિત્રો આ શબ્દ સમજૂતી છે, મેં તમને પાઠ સમજાવ્યો ત્યારે આકાશ પદ્ધતિ મેં તમને શબ્દ સમજૂતી બધી લખી હતી, એ તમારે નોટબુકમાં લખવાની છે, આ લખવાની નથી, મેં તમને ખાલી સમજાવી છે। તો હવે સ્વાધ્યાય છે એવું તમને સમજાવું છું, એ તમારે લખવાનું રહેતું નથી। ફક્ત હું આ સ્વાધ્યાય પોથીમાં આ પાઠની સ્વાધ્યાય પોથી 2 પાઠ 2 આકાશ પદ્ધતિ એનું સ્વાધ્યાય છે એ તમારે સ્વાધ્યાય પોથીમાં પૂરવાની રહેશે, અને જે તે વિદ્યાર્થી પાસે સ્વાધ્યાય પોથી નથી એ નોટબુકમાં લખશે। આ સ્વાધ્યાય છે તમારે લખવાનું નથી, ખાલી હું તમને સમજાવું છું। હવે પ્રશ્ન પહેલો, નીચેના શબ્દોનું મોટેથી ઉચ્ચારણ કરવું, ઉચ્ચારણ કરવું એટલે કે બોલવું અને સમજવું। તો જોઈએ પહેલો શબ્દ સસક, પીતો, વાનરભ્રાત, આગછતી, અનુગછતી અને વૃક્ષ સમીપ। એટલે જોઈએ કે સસક એટલે કે સસલું આપણે પાઠમાં જે ભણી ગયા અને મેં તમને સંસ્કૃતનું ગુજરાતી પણ સમજાવ્યું। પીતો એટલે કે ડરેલું, વાનરભ્રાત એટલે કે વાંદરાભાઈ, ભ્રાત એટલે ભાઈ, આગછતી એટલે આવે છે, અનુગછતી એટલે પાછળ જવું, વૃક્ષ સમીપ એટલે સમીપ એટલે કે નજીક, વૃક્ષ સમીપ એટલે વૃક્ષની પાસે। હવે જોઈશું પ્રશ્ન 2, વિભાગ ક માં આપેલા ચિત્રો જોઈને ખ વિભાગ સાથે જોડો, જોડકા જોડવાના છે। અહીંયા ચિત્ર આપેલા છે અને અહીંયા શબ્દ આપેલા છે, એવી રીતે આપણે ચિત્ર જોડવાના, જોડકા જોડવાના રહેશે। તો જોઈશું, તો હું તમને પેન્સિલથી જોડકા જોડીને એકવાર સમજાવી દઉં। તો જોઈએ પહેલું ચિત્ર આપેલું છે સસક, તો સસક આવશે 4 નંબરના ખાના ઉપર સસક, તો એમની સામે અંડરલાઈન આપણે લીટી કરી દેવાની છે। હવે બીજું ચિત્ર વાનર એટલે કે માંદરો, તો અહીંયા 5 નંબરનું છે ત્યાં વાનર, આ ત્રીજું ચિત્ર છે એ છેનું છે તો કે સિંહનું, તો સિંહ અહીંયા લખેલો છે તો સિંહ સામે આપણે લીટી કરીને જોડી આપીશું। ચોથું ચિત્ર શૃગાલ, તો શૃગાલની બીજા નંબરમાં શૃગાલ લખેલું છે ત્યાં આપણે લીટી કરી આપીશું। ચોથું છે, પાંચમું છે એ વૃક્ષ, તો વૃક્ષ છે એ ત્રીજા નંબરમાં, તો વૃક્ષ પણ અહીંયા આપણે વૃક્ષની લીટી કરી દઈશું। આવી રીતે તમારે ચોપડીમાં પૂરવાનું રહેશે। એવી જ રીતે પ્રશ્ન નંબર 3, જોડકા જોડો, એવી જ રીતે જોડકા જોડવાના છે। તો જોઈશું પહેલું છે શૃગાલ, શૃગાલ દોડે છે એની પાછળ સસલું દોડે છે, તો એમાં એવું હશે કે શૃગાલ વધતી પણ પહેલામાં શૃગાલ વધતી શૃગાલ બોલે છે એટલે કે શિયાળ બોલે છે, વધતી એટલે બોલવું, પર્ણ પતતી એટલે કે પાન પડે છે। જો અહીંયા ત્રીજા નંબરનું ચિત્ર છે અહીંયા હશે પાન પડે છે, વાનર અનુધાવતી એટલે કે વાંદરો આવે છે, અને સિંહ વધતી તો સિંહ બોલે છે, અહીંયા છે આ ત્રીજા નંબરનું, ચોથા નંબરનું એ ચિત્ર અહીં સિંહ બોલે છે। શશક શયન કરોતી, તો સસલું છે શયન કરે છે, સૂવે છે, તો કે આ ચિત્રમાં આવું અલગ અલગ ચિત્રો આપેલા છે તો હું તમને એ ફરીથી આમાં ચિત્ર છે એવું જ આમાં લખેલું નથી, તો હું તમને એ લખીને સમજીને પછી હું તમને જોડીને જોડકા જોડીને મોકલીશ, કેમ કે ચિત્રમાં અલગ છે અને અહીંયા પણ અલગ લખેલું છે, તો એ તમને આવડે તો તમારે જાતે પૂરવાનું, નહીતર હું તમને પૂરાવીને મોકલીશ। તો જોઈશું આપણે આ પાઠનો હવે સ્વાધ્યાય પોથી હવે સમજીશું। તો જોઈશું પ્રશ્ન પહેલો, વિકલ્પ આપેલા છે, તો 3 વિકલ્પ આપેલા છે તો સમજીને આપણે સાચો આન્સર લખવાનો
રહેશે। પ્રશ્ન પહેલો, આપેલ વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી લખો। તો પ્રશ્ન પહેલો, સશક પુત્રની વસતિ કે સસલુ ક્યાં રહેતું હતું? તો વિકલ્પમાં ચાર ઓપ્શન આપેલા છે, વને, જલે, પણે, તો નદામ। તો સશક સિંહ ક્યાં રહેતું હતું, ક્યાં નિવાસ કરતું હતું? તો કે એ, તો આન્સરમાં આવશે વને। પ્રશ્ન બે, ખાલી જગ્યા પતતિ ગૃહમ મંદિરમ પર્ણમ કે વૃક્ષમ, સસલા પર શું પડ્યું હતું? તો કે પર્ણમ। તો ખાલી જગ્યામાં આપણે પર્ણમ લખીશું। ત્રણ, ખાલી જગ્યા વધતી સશક કિંમત ધાવતી, કોણ બોલે છે કે તમે શા માટે દોડો છો? સશક, વાનર, શૃગાલ કે સિંહ? આમાં શું આન્સરમાં આવશે કે સિંહ, કેમ કે વાંદરાએ સવાલ નહોતો કર્યો, શિયાળે પણ સવાલ નહોતો કર્યો, અને સવાલ કોણે કર્યો હતો? તો કે સિંહે। તો આન્સરમાં આવશે, ખાલી જગ્યામાં આવશે સિંહ। એવી જ રીતે ચોથો વિકલ્પ, ખાલી જગ્યા પલાયન કરોતી, છેવટે કોણ ભાગી જાય છે? તો કે શશક। પહેલો શૃગાલ, શશક અને સિંહ, ચોથું લખવાનું રહી ગયું છે, તો કે ડીમાં આવશે વાનર। વાનર એટલે કે વાંદરો, શૃગાલ એટલે શિયાળ, અને શશક એટલે સસલું, સિંહ એટલે સિંહ। તો ખાલી જગ્યા પલાયન કરોતી, તો પાઠના અંતે સિંહ સવાલ કરે છે ત્યારે કોણ પલાયન થઈ જાય છે? પલાયન એટલે કે ભાગી જવું, ત્યારે આન્સરમાં આવશે શશક, એટલે કે સસલું છેવટે પલાયન થઈ જાય છે। પ્રશ્ન બે, નીચેના ગદ્યખંડોનું ભાષાંતર કરવાનું છે। પાઠમાં મેં તમને પાઠ સમજાવ્યો અને લખાવ્યો, એની સામે મેં ભાષાંતર ગયા વિડીયોમાં પણ સમજાવ્યું હતું અને બ્લેકબોર્ડ પર લખાવ્યું હતું, તો તમારે જોઈને ભાષાંતર લખવાનું રહેશે। એક વનમ અસ્તિ એટલે કે એક વન છે, તત્ર સશક નિવસતિ, નિવસતિ એટલે કે નિવાસ કરવું અથવા રહેવું, ત્યાં એક સસલું રહે છે। સશક શયન કરોતી, શયન એટલે કે સૂવું, સસલું ત્યાં સૂતું છે અથવા આરામ કરે છે। પર્ણ પતતિ, પર્ણ એટલે પાન અને પતતિ એટલે પડે છે, તો કે પાન પડે છે। શશક ભીત ભવતી, ભીત એટલે શું થાય? તો કે ભયભીત થવું અથવા ડરી જવું। તો શશક ભીત ભવતી એટલે સસલું ભયભીત થઈ જાય છે અથવા સસલું ડરી જાય છે। એવી જ રીતે ગદ્યખંડ બીજો, એનું આપણે ભાષાંતર કરીશું અને સમજીશું। શશક વૃક્ષ સમીપ આગળ હતી, તો સસલું છે વૃક્ષની પાસે આવે છે અથવા નજીક આવે છે। સિંહ વધતી કૂત્ર પતતી આકાશ, વધતી એટલે બોલવું, કૂતરો એટલે ક્યાં, પતતી એટલે પડે છે, અને આકાશ એટલે આકાશ। તો સિંહ બોલે છે કે ક્યાં પડે છે આકાશ, પ્રશ્ન કરે છે, કોને કરે છે? તો કે સસલાને, શું કહે છે કે તમે બધા દોડો છો તો આકાશ ક્યાં પડે છે। સસક કિમપી ન વધતી, કિમપી ન વધતી એટલે કે સસલું છે કંઈ બોલતું નથી, સિંહ હસતી એટલે કે સિંહ હસે છે। એવી જ રીતે તમારે બે ગદ્યખંડોના સામે આન્સર આપેલા છે, એ તમારે સ્વાધ્યાયપોથીમાં લખવાના રહેશે, પ્રશ્ન બે। અને હવે જોઈશું પ્રશ્ન ત્રણ, પ્રશ્ન ત્રણમાં શું કરવાનું છે? તો કે પ્રશ્ન ત્રણમાં જો સ્વાધ્યાયપોથીમાં યોગ્ય જોડકા જોડવાના છે। પહેલાં ચિત્ર આપેલા છે, મેં તમને હમણાં ચોપડીમાં સમજાવ્યું, એવી જ રીતે સ્વાધ્યાયપોથીમાં પણ લખવાનું છે। સામે અ વિભાગમાં ચિત્ર આપેલા છે અને બ વિભાગમાંથી આપણે શોધીને એને સાચો જવાબ એની સામેના ખાનામાં લખવાનો રહેશે। જોઈએ તો મેં સીધો જવાબ જ લખ્યો છે, તો પહેલું ચિત્ર શેનું આપેલું? તો કે શશક। તો આમાંથી આપણે બ વિભાગમાંથી શોધીને એનો સાચો આન્સર એની સામેની ખાનામાં ખાલી જગ્યામાં લખવાનો રહેશે। તો પહેલું છે ચિત્ર છે સસલાનું, તો આપણે શોધીને જોઈશું, તો ચોથા નંબરના ખાનામાં શશક આપેલું છે, તો પહેલામાં આપણે શશક લખીશું। એવી જ રીતે જોઈશું બીજું ચિત્ર, બીજું ચિત્ર શેનું આપેલું છે? તો કે વાનર, વાનર એટલે કે વાંદરો, તો પાંચ નંબરના ખાનામાં વાંદરો લખેલો છે, તો આપણે અહીંયા વાનર લખીશું, ચિત્રની સામે આપણે સાચો આન્સર લખવાનો છે। એવી જ રીતે ત્રીજું ચિત્ર શેનું છે? તો કે સિંહ, તો એમની સામેથી સિંહ ગોતીને આપણે અહીંયા સિંહ લખીશું। ચોથું ચિત્ર છે શૃગાલ, શૃગાલ એટલે કે શિયાળ, તો અહીંયા આપણે સાચો આન્સર શૃગાલ, તો અહીંયા બીજા નંબરના ખાનામાં આપેલું છે, તો અહીંયા આપણે શૃગાલ લખીશું। એવી જ રીતે પાંચમામાં, પાંચમામાં શેનું ચિત્ર આપેલું છે? તો કે વૃક્ષ, વૃક્ષ અહીં ત્રણ નંબરના ખાનામાં આપેલું છે, તો આપણે આવે વૃક્ષ એની સામે, વૃક્ષની સામે લખીશું। એવી જ રીતે પ્રશ્ન નંબર ચાર, એ પણ આપણે ચિત્ર જોઈને જ લખવાનું છે। હવે જોઈશું આપણે એના પછીનો લાસ્ટ એટલે કે છેલ્લો પ્રશ્ન,
હવે જોઈશું વિદ્યાર્થી મિત્રો એના પછીનો લાસ્ટ પ્રશ્ન છેલ્લો, તો એ પ્રશ્ન પણ આપણે સાદી પોથીમાં લખવાનો છે. તો એમાં પણ એવું જ છે, પહેલાં ચિત્ર જુઓ અને તેનું સ્વરૂપ વાક્ય ઉપ વિભાગમાંથી શોધીને લખવાના છે. તો જોઈશું પહેલું ચિત્ર સસલું સૂતું છે, બીજું ચિત્ર છે એ શિયાળ અને સસલું અને માંદરો ત્રણેય બેઠા છે અને સિંહ છે બોલે છે. ત્રીજા ચિત્રમાં માંદરો દોડે છે. ચોથા ચિત્રમાં સિંહ છે આવે છે અને પાંચમા ચિત્રમાં શૃગાલ વધતી એટલે કે શિયાળ બોલે છે અને છેલ્લા ચિત્રમાં શશક ધાવતી એટલે કે સસલું દોડે છે. એવી જ રીતે ચિત્ર જુઓ અને તેને અનુરૂપ વાક્ય બ વિભાગમાંથી આપણે શોધીને લખવાના છે. અહીંયા ચિત્ર આપેલા છે અને વચ્ચેના ખાનામાં જવાબ લખવાના છે. એવી જ રીતે બ વિભાગમાં આપણે એમાંથી સાચો આન્સર શોધીને લખવાનો રહેશે. પહેલું શશક સ્વયં કરોતી, તો મેં અહીં જવાબ લખ્યા છે અને આમાંથી શોધીને આપણે જવાબ લખવાના છે. તો પહેલાં ચિત્રમાં શું આપેલું છે, તો કે મેં ચિત્ર દોડ્યું નથી, ખાલી જવાબ લખ્યા છે. તો પહેલાં ચિત્રમાં સસલું સૂતું છે, તો એની સામે શું આવશે, શશક શયન કરોતી એટલે કે સસલું સૂતું છે. એવી જ રીતે બીજા ચિત્રમાં સિંહ વધતી, જો ચિત્ર ધ્યાનથી જુઓ જીને બધા સાંભળે છે અને સિંહ બોલે છે એટલે સિંહ વધતી, તો આમાંથી શોધીને લખીશું. ચોથું સિંહ બોલે છે. એવી જ રીતે ત્રીજું વાનર અનુધાવતી, તો વાંદરો આવે છે ચિત્રમાં દેખાય છે તમને, તો અહીં શું લખે છું, વાનર અનુધાવતી. ચોથું ચિત્ર સિંહ આગચ્છતી, તો સિંહ આવે છે ચિત્રમાં દેખાય છે ધ્યાનથી જુઓ. પાંચમા ચિત્રમાં શૃગાલ વધતી એટલે શિયાળ બોલે છે, આમાંથી શોધીને આપણે લખવાનું છે શૃગાલ વધતી. જો અહીં પહેલું આપેલું છે એ અહીં સામેના ચિત્રની સામે લખીશું. છઠ્ઠું શશક ધાવતી એટલે સસલું છે દોડે છે, ચિત્રમાં દેખાય છે સ્વાદીપોથીમાં ધ્યાનથી જોઈને એની સામે સાચો આન્સર લખજો. શશક ધાવતી એટલે સસલું દોડે છે, તમારે આવી જ રીતે લખવાનું છે. વચ્ચેમાંથી બ વિભાગમાંથી વચ્ચેના ખાનામાં સાચો જવાબ લખવાનો રહેશે. એવી જ રીતે ક્વેશ્ચન નંબર 4, ક્વેશ્ચન નંબર 4 એમાં શું કરવાનું છે, તો કે નીચેના સંસ્કૃત શબ્દના ગુજરાતી અર્થમાંથી સાચો અર્થ શોધીને લખવાનો છે. તો શશક અને એની સામે બે ગુજરાતી શબ્દો આપેલા છે, તો સસલો અને શિયાળ, તો એ સામે શું આવશે, ખાલી જગ્યામાં સસલો. અને બીજા પ્રશ્ન 2, શૃગાળ અને શિયાળ સસલું, તો શૃગાળ એટલે શું થાય, બે શબ્દો આપેલા છે તો એમની સામે આવશે શિયાળ. જે ખોટો આન્સર આપેલો છે એની ઉપર આપણે ચોકડી મારી આપીશું. હવે 3, ભીત એટલે કે ભીત એટલે ડરેલું અને ભીત, તો આપણે સામે શું લખીશું, સાચો શબ્દ છે આપણે સામે લખવાનો રહેશે. એવી જ રીતે ચોથું ધાવતું એટલે દોડો અને ઊભા રહો, તો શું આવશે, દોડો. પાંચમું કિમર્થમ, કિમર્થમ એટલે શું થાય, શા માટે, તો ક્યાં છે એની ઉપર લીટી મારી આપીશું અને સાચો આન્સર આપણે ખાલી જગ્યામાં લખીશું. છઠ્ઠું પલાયવ એટલે પાડવું અથવા ભાગી જવું, તો સાચો શબ્દ શું આવશે, ભાગી જવું. સાતમું સમીપમ, પાસે અથવા સાથે અથવા નજીક પણ થાય, તો એવી જ રીતે સાચો શબ્દ છે એ લખીશું ખાલી જગ્યામાં અને ખોટા માટે આપણે લીટી મારી આપીશું. એવી જ રીતે આઠમું છે વધતી એટલે બોલવું અને સાંભળવું, બે શબ્દ આપેલા છે, તો સાચો શબ્દ શું થાય, તો કે બોલવું, અને વધતી ઉપર આપણે ચોકડી મારી આપીશું, તો સાચો શબ્દ અહીં આપણે ખાલી જગ્યામાં લખવાનો રહેશે. જો વિદ્યાર્થી મિત્રો આપણે સ્વાધ્યાયથી મેં તમને સંપૂર્ણ પૂર્ણ કરાવી, પુનરાવર્તન મેં તમને ઘરે લખવા આપ્યું હતું એ તમારે જાતે લખવાનું હતું. આકાશ પદ્ધતિ સ્વાધ્યાયપોથી પેજ નંબર 9, 10 અને 2 પેજ જ લખવાના છે, 9 અને 10. તો જોઈશું પુનરાવર્તન મેં તમને ઘરે લખવા આપ્યું હતું એ કેવી રીતે લખ્યું છે, ફરી એકવાર તમને સમજાવી દઉં, જે વિદ્યાર્થીને ન આવડ્યું હોય એ સમજીને આમાંથી લખી નાખે. તો પ્રશ્ન 2 લો, નીચેના ચિત્રો જુઓ અને કોષમાં તેમના સાચા નામ શોધી ગુજરાતી અર્થ સાથે લખો.
तो ये कौश में साचा शब्दों आपने लखी है ना आपेला छे। तो चित्र नी सामे आपने कौश में शोधी ने चित्र नी सामे लखवाना रहेशे। तो पेलू सर्प ताल सीवण यंत्रम स्थालिका पीच औकारिका चुल्ली कृष्ण फलकम गदर करदीप लत्ता धनम घटक लवित्रम अने कन्या अने जकटम। तो जोईशुं पहेलुं चित्र छे नो आपेलुं छे तो के लता, लता एटले शुं थाय वेल। बीजुं चित्र छे शकटम एटले गाडू। ત્રીજું છે તાલો એટલે કે તાળું। ચોથું ચિત્ર છે પીચ એટલે શું થાય કે સ્વિચ। પાંચમું છે જોઈશું ચિત્ર જોઈને એની સામે આપણે લખીશું સર્પ એટલે કે સાપ। હવે જોઈશું આ છેનું ચિત્ર આપેલું તો કે કૃષ્ણ ફલકમ એટલે શું થાય કાળું પાટિયું। અહીં કન્યા એટલે કે છોકરી। અહીંયા શેનું ચિત્ર આપેલું તો કે સીવણયંત્રમ એટલે શું થાય તો કે સિલાઈ મશીન। એવી જ રીતે અહીંયા ધનમ એટલે પૈસા। આ શેનું ચિત્ર છે તો કે થાલિકા, થાલિકા એટલે કે થાળી, જે તમે ત્રણ ટાઈમ જમો છો એ થાળી। હવે જો એક કરદીપ એટલે કે બેટરી અથવા ટોર્ચ। અહીંયા ગધર એટલે કે ગધેડું ચિત્ર આપેલું છે એની સામે તમારે આમાંથી લખવાના છે। જે તે વિદ્યાર્થીઓ લખ્યા એને બરાબર છે પણ એ ના લખ્યા હોય હું આમાં સમજાવું છું એવી જ રીતે તમારે આમાંથી લખવાના રહેશે। ઔકારિકા એટલે કચરા પેટી, ઘટક એટલે ઘડો અને લવિત્રમ એટલે દાતરડું। જોઈએ ચુલ્લી એટલે કે ચૂલ્લું। આવી જ રીતે તમારે કૌંસમાંથી લખવાના રહેશે અને એ પણ છે એ કે એક બે ચિત્ર બધાની ચાર છે એમાંથી ચાર પુનરાવર્તન આપેલું છે તો તમે આમાંથી પણ લખી શકો છો। શોધીને મેં તમને એક બે ત્રણ ચાર ચિત્ર બધાની અગાઉના વિડીયોમાં આગળના વિડીયોમાં લખાવીશે। તો પુનરાવર્તન પણ આપણું પૂર્ણ થઈ ગયું અને પાઠ બે સ્વાધ્યાયથી પણ આપણે પૂર્ણ થઈ ગઈ એ તમારે હોમવર્કમાં લખવાની છે। પાઠ બે આકાશ પદ્ધતિ સાધ્ય પોથી પૂર્ણ કરવાની છે।